नमस्ते विद्यार्थी मित्रों, धोरण छ विषय गुजराती काव्य सात पगले पगले जेनो साहित्य प्रकार से शौर्य गीत जेमना कवि छे संत बाल। तो दरेक विद्यार्थी पाठ्यपुस्तक में काव्य सात पगले पगले पेज नंबर 37 खोलीने तैयार राखे। विद्यार्थी मित्रों, पेज नंबर 37 में सौ प्रथम आपणे कविनो परिचय मेळवी लईए। संतबाल, तेमनो जन्म 26/8/1904 अने तेमनो मृत्यु 26/3/1982 में थयुं हतुं। संतबालनो जन्म मोरबी तालुकामां आवेला टोळ गाममां थयो हतो। संतबालनो संसारीना शिवलाल हतुं। તેઓ ક્રાંતિકારી જૈન સંત હતા। તેમણે જૈન ધર્મ, ભારતીય દર્શનો તેમજ આધ્યાત્મ વિષયક વિપુલ સાહિત્ય સર્જન કર્યું હતું। સમાજ ઘડતરના કાર્યો કર્યા હતા। તેમની પ્રેરણાથી ગુજરાત અને મહારાષ્ટ્રમાં કેટલીક સંસ્થાઓ મુનિશ્રીના આદર્શ પ્રમાણે કાર્ય કરી રહી છે। સર્વધર્મ પ્રાર્થના, વિશ્વવાત્સલ્ય મહાવીર, બ્રહ્મચર્ય સાધના, ધર્માનુબંધ, વિશ્વદર્શન જેવા 10 પુસ્તકો તેમણે આપ્યા છે। પ્રસ્તુત શૌર્ય ગીત કૂચ ગીતમાં કવિએ ડગલે ડગલે આગળ વધવાનું કહ્યું છે। જીવનના માર્ગમાં મુશ્કેલીઓ આવે તેનો સામનો કરી જીવન પંથને ઉજાડવાનું કહેવામાં આવ્યું છે। તો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ આપણે આ કાવ્યનું ગાન કરીશું। તો તમારે પણ મારી સાથે આ કાવ્ય ગાવાનું છે, જે શૌર્ય ગીત છે। ચાલો શરૂઆત કરીએ। પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવી જા, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવી જા, પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા, અંતરની અજવાળી વીરા પંથ તારો કાપીએ જા, અંતરની અજવાળી વીરા પંથ તારો કાપીએ જા, અંતરની અજવાળી વીરા પંથ તારો કાપીએ જા, કાંટા આવે કંકર આવે ધોમ તખંતી રેતી આવે, કાંટા આવે કંકર આવે ધોમ તખંતી રેતી આવે, ખાંડાની ધારે ની ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, ખાંડાની ધારે ની ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા, દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામી જોતો ના, હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામી જોતો ના, શિસ્ત શાંતિની સેવાનો તું પાઠ સૌને આપીએ જા, શિસ્ત શાંતિની સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા। ત્યાર પછી હવે આપણે કાવ્યની સમજૂતી મેળવી લઈએ। આ શૌર્ય ગીત છે કે પગલે પગલે સાવધ રહીને, સાવધનો અર્થ શું થાય? સાવચેત, ખબરદાર। સાવધનો અર્થ થાય સાવચેત। પ્રેમળતા પ્રગટાવીએ જા, પ્રેમાળતા એટલે પ્રેમભાવ, અહીં તેનો અર્થ શું લેવાનો છે? પ્રેમભાવ। કે પગલે પગલે સાવધ રહીને પ્રેમળતા પ્રગટાવીએ જા, અહીં કવિ છે એ સાવચેત રહીને પ્રેમભાવ છે એ પથરાવાની વાત કરે છે। અંતરને અજવાળી વીરા પંથ તારો કાપીએ જા, અંતર એટલે અંતઃકરણ, આપણું મન છે તેની વાત કરે છે। અજવાળી વીરા, અજવાળવું એટલે કે શુદ્ધ કરવું, અહીં તેનો અર્થ શું લેવાનો છે? શુદ્ધ કરવું। વીરાનો અર્થ થાય ભાઈ,
પંથ તારો કાપીએ જા, પંથ એટલે કે માર્ગ, પંથ કાપો એટલે કે રસ્તે આગળ વધવું. અહીં પ્રથમ ચાર પંક્તિમાં કવિ કહે છે કે હે વીરા, જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને, સાવચેત રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો જા, પ્રગટાવીએ છે એટલે પાથરતો જા. શું કહે છે કે હે વીરા, જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને તું બધે પ્રેમની ભાવના પાથરતો જા, તારા મન અને હૃદયને સ્વચ્છ કરીને, અંતરને અજવાળી એટલે કે શુદ્ધ કરીને, મન અને હૃદયને શુદ્ધ કરીને, સ્વચ્છ કરીને તારા જીવનના પંથ તારો કાપીએ જા. તેનો અર્થ શું થાય કે તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા, કે તારા જીવનના માર્ગમાં આગળ વધતો જા. આ પ્રથમ ચાર પંક્તિમાં કવિ કહે છે કે હે વીરા, કે જીવનમાં ડગલે ને પગલે સાવધાન રહીને પ્રેમાળતાનો પ્રેમ ભાવના છે એ તું બધાએ પાથરતો જા, તારા મન અને હૃદયને શુદ્ધ કરીને તારા જીવનનો માર્ગ છે, તારા જીવનનો રસ્તો છે આગળને આગળ કાપીએ જા, એટલે કે આગળને આગળ વધતો રહે તારા જીવનનો માર્ગ. કાંટા આવે કંકર આવે, કંકર એટલે કે કાંકરા, પથ્થરના ટુકડા. ધોમ દખંતી રેતી આવે, ધોમ એટલે સખત તાપ, તડકો, થકવું એટલે કે તપવું. ધોમનો અર્થ શું થાય, સખત તાપ, એકદમ ફૂલ તડકો હોય તે. થકવું એટલે કે તપવું. ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો છા, ખાંડાની ધારે ને ધારે, ખાંડાની ધારે ચાલવું એટલે ઘણા જ વિકટ માર્ગે ચાલવું, ઘણા જ વિકટ માર્ગે ચાલવું, સાહસ ભરેલું કાર્ય કરવું. ખાંડું એટલે કે તલવાર, ધૈર્ય એટલે ધીરજ, ધારી એટલે કે રાખી, ધીરજ રાખીને, ધારીનો અર્થ અહીં શું લેવાનો છે, રાખી. દુર્ગમ પંથ કાપીએ જા, દુર્ગમનો અર્થ શું થાય કે જ્યાં મુશ્કેલીથી જઈ શકાય એવો રસ્તો હોય તે, દુર્ગમનો અર્થ કે જ્યાં મુશ્કેલીથી જઈ શકાય એવો. શિસ્ત આગળ આપેલો છે શબ્દ, આજ્ઞા, નિયમમાં રહેવું. પ્રથમ ત્રણ પંક્તિ છે કે કાંટા આવે કંકર આવે, ધોમ થખંતી રેતી આવે, ખાંડાની ધારે ને ધારે ધૈર્ય ધારી ચાલ્યો જા. તો આ પંક્તિઓમાં કવિ સમજાવે છે કે તારા માર્ગમાં એટલે કે તારા રસ્તામાં અડચણ આવશે, અડચણ એટલે કાંટારૂપી અડચણ આવશે, કાંકરારૂપી મુશ્કેલી આવે, કે સખત તાપમાં, તપતી રેતીમાં એટલે કે જીવનની કસોટી કરે એવા દુઃખો આવે છતાં તું એ વિકટ અને કપરા માર્ગમાં, મુશ્કેલી ભરેલા માર્ગમાં તારે ધીરજ રાખીને ચાલવાનું છે, આ કઠિન માર્ગમાં તું આગળ વધતો જા. આ ત્રણ પંક્તિમાં કવિ કહે છે કે કાંટારૂપી અડચણ જીવનમાં આવે, કાંકરારૂપી મુશ્કેલી જીવનમાં આવે, અને સખત તાપમાં તાપતી રેતી એટલે કે જીવનમાં ખૂબ જ દુઃખ આવે, કસોટી થાય, પણ છતાં તારે આ મુશ્કેલી ભરેલું કામ છે, વિકટથી કપરા સમયમાં જે તારું કામ છે એમાં તારે ધીરજ રાખીને આગળ ચાલવાનું છે, અને આ કઠિન માર્ગમાં તારે આગળ વધવાનું છે. હિંમત તારી ખોતો ના, સ્વાર્થ સામે જોતો ના, શિસ્ત શાંતિને સેવાનો તું પાઠ સૌને આપીએ જા, દુર્ગમ પંથ કાપીએ જા. શિસ્ત આગળ કીધું એમ કે આજ્ઞા કે નિયમમાં રહેવું, તે હિંમત ખોવી એટલે કે નિરાશ થઈ જવું. પાઠ સૌને આપીએ જા, પાઠ આપો એટલે કે બોધ આપો, સંદેશો આપો. આ પંક્તિઓમાં કવિ કહે છે કે તારી હિંમત તું ગુમાવીશ નહીં, તારી હિંમત તું ગુમાવીશ નહીં, સ્વાર્થ સામે જોતો નહીં, એટલે કે તારા જીવનમાંથી સૌને શિસ્ત શાંતિ અને સેવાનો બોધપાઠ મળે એવું જીવન જીવજે, એ કઠિન માર્ગે તું આગળ વધતો જા. અહીં છેલ્લી ત્રણ પંક્તિમાં કવિ કહે છે કે તારી હિંમત તું ગુમાવીશ નહીં, સ્વાર્થ સામે જોવાનું નથી,
જીવનમાં ક્યારેય પણ અને તારું જીવન એવું બનાવજે કે જેમાં સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ પાઠ શીખવા મળે એવું જીવન જીવવાનું છે. એ કઠિન માર્ગે તું આગળ વધતો જા. તો અહીં આ કાવ્ય છે એ પૂરું થાય છે. ત્યાર પછી આવે છે ભાષા સજ્જતા, કે પાંચમા ધોરણમાં તમે સંજ્ઞા એટલે કે નામ વિશે શીખી ગયા છો. વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુને સૂચવે તે સંજ્ઞા કહેવાય. કેટલીક સંજ્ઞાઓ આપી છે, ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ પંખી, નગર, ગામ, શાળા, ફૂલ. તો આ ઉપર આપેલા તમામ નામ છે એ સંજ્ઞાથી ઓળખાય છે અને આખા સમૂહ તેમજ તેમના દરેકને લાગુ પડે છે. આથી તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય છે. સંજ્ઞાઓના પ્રકાર છે, એમાંથી પેલું છે જાતિવાચક સંજ્ઞા. તો જાતિવાચક સંજ્ઞા કોને કહેવાય? કે જે સંજ્ઞા આખી જાતિને લાગુ પડે તેમજ તેમાંની દરેક વસ્તુ કે વ્યક્તિને લાગુ પડે. કે ક્લાસનું નામ આપેલું હોય કે આ ક્લાસ છે, તેમાં કોઈ પણ એક વિદ્યાર્થીને નહીં પણ બધા એ ક્લાસના બધા વિદ્યાર્થીઓને લાગુ પડે તેને જાતિવાચક સંજ્ઞા કહેવામાં આવે છે. ત્યાર પછી આપેલું છે કે વલ્લભભાઈ, ગાંધીજી, પ્રિયા, કબીરવડ, હિમાલય, ગંગા નદી, ભાવનગર અને સુરત. તો આ બધી સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિની તથા સ્થળની ઓળખ આપે છે. એટલે કે તે નામથી ઓળખાતી એક વ્યક્તિ અથવા તો એક સ્થળને જ લાગુ પડે છે. આથી તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. કે વ્યક્તિવાચક સંજ્ઞા કોને કહેવાય? તો કે જે સંજ્ઞા એ નામથી ઓળખાતી એક જ વ્યક્તિને અથવા તો એક જ વસ્તુને અથવા એક જ સ્થળને લાગુ પડે તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે. ત્યાર પછી આવે છે અભ્યાસ. વિકલ્પ છે કે કવિએ પંથ કેવી રીતે કાપવાની વાત કરી છે? તો અહીં જવાબ આવશે અંતર ઉજાડીને. ગ જવાબ આવશે, તો તમારે એકની સામે ગ લખવાનું. બીજું છે કે ખાંડાની ધારે કેવી રીતે ચાલવાનું છે? તો ખાંડાની ધારે ધીરજથી. ખ જવાબ આવશે બીજામાં, ધીરજથી. ત્રીજું, કવિ કોને અજવાળવાનું કહે છે? તો ત્રીજામાં જવાબ આવશે અંતરને, ગ. એટલે ત્રણની સામે ગ. ત્યાર પછી એક એક વાક્યમાં ઉત્તર આપો. કવિ સ્વાર્થ સામે જોવાની ના કેમ કહે છે? કારણ કે માણસે નિસ્વાર્થ બનીને જીવવું જોઈએ જેથી બીજાને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળી રહે. કે માણસે નિસ્વાર્થ બનીને જીવવું જોઈએ જેથી બીજાને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ મળી રહે. રસ્તે ચાલતા વચ્ચે શું શું આવે છે? તો વચ્ચે કાંટા, કાંકરા અને તડકામાં તપેલી રેતી આવે છે. કાંટા, કાંકરા અને તડકામાં તપેલી રેતી આવે છે. કવિ સૌને શું આપવા કહે છે? તો કવિ સૌને શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપવા કહે છે. શિસ્ત, શાંતિ અને સેવાનો બોધ આપવા કહે છે. ત્યાર પછીનું સ્વાધ્યાય છે વિદ્યાર્થી મિત્રો, એ આપણે હવે આગળના વિડીયોમાં જોશું, ભાગ બેમાં. અસ્તુ, જય હિન્દ, વંદે માતરમ.